નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય મારા વાલા વાલા જોશીલા વિદ્યાર્થીઓ? આજે આપણે જોવાના છીએ, તમારી પરીક્ષા આવી ગઈ છે એકમ કસોટી. હવે એકમ કસોટીની અંદર તમે કઈ રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એના માટે નોર્મલી સિલેબસ શું હોય ખબર છે? 1 થી 10 પાઠ સુધી અત્યારે તમને પૂછાવતું હોય, પણ કોઈક સ્કૂલમાં એવું છે કે ચેપ્ટરો વધુ ચાલી ગયા છે, તે તમને 1 થી 12 ચેપ્ટર સુધી મેક્સિમમ પૂછી શકે. ગ્રામરના બધા ટોપિક આવી ગયા હશે સ્કૂલની અંદર, તમને બધા ટોપિક ભણાવી દીધા પણ હશે. હવે એમાં તમારે રિવિઝન કરવાનું હોય તો શું, તો તમને બીજો પાઠ એકદમ ક્લિયર આવડવો જોઈએ. શું? તો કે ભાઈ, ત્રણ માછલા હતા, એ ત્રણે ત્રણ માછલાના નામ આવડવા જોઈએ. અનાગત, વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ ને યદ ભવિષ્ય. ઈ સરોવરમાં જ્યાં રહેતા હતા ત્યાંથી બે માછીમારો નીકળે છે અને જોવે છે, ઓહ આ સરોવર તો ઘણા બધા માછલા અને કાચબાથી ભરેલું છે. પણ આજનું આપણું જમવાનું થઈ ગયું છે, આપણે નેક્સ્ટ ડે આવીશું ને, અહીંથી માછલા અને કાચબાને મારીને લઈ જાઉં, આવો નિર્ણય કરે છે. હવે બીજે દિવસે વજ્રની ઉપમા આપી શકાય એવું વચન સાંભળીને બધાય માછલાઓ છે એકબીજાને વાતો કરવા માંડ્યા કે જોયો માછીમારોનો અવાજ, હવે આપણે શું કરશું. ત્યારે પહેલા નંબરનો માછલો કહે છે કે ભાઈ આવતીકાલ થશે, માછીમારો આવશે ને આપણને મારી નાખશે, આપણે અહીંયા રોકાવાય નહીં. બીજા નંબરનો માછલો કહે છે કે ભાઈ ભવિષ્યનું વિચારીને ક્યાંય ન જવાય, જો મરવાના ઈશું તો અહીંયા મરશું ને ત્યાં પણ મરશું એમ નહીં. એને કીધું વર્તમાનમાં જે જીવે છે એ બુદ્ધિશાળી છે. અને ત્રીજો માછલો યદ ભવિષ્ય, થવું હોય એ થાય, આપણા બાપ દાદાનું તળાવ છે આને મૂકીને ક્યાંય ન જવાય, મરવાના ઈશું તો ત્યાંય મળશું ને અહીંયા મળશું. પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય એમના એમ રહ્યા. અનાગત, વિધાતા, પરિવારને લઈને નીકળી ગયો. બીજા દિવસે માછીમારો આવ્યા, જળાશયમાં ઝાડ ફેંકી, એની અંદર કોણ ફસાઈ ગયું? તો કે છે પ્રત્યુત્પન્ન મતિ ફસાઈ ગયો, એણે મરવાનું નાટક કર્યું અને ઊંડા કૂવામાં ઠેકડો મારી ઊંડા કૂવામાં વયો ગયો, બચી ગયો. યદ ભવિષ્ય પકડો ને મારી નાખો, કારણ કે એણે એવું કીધું થવું હોય એ થાય. તો આપણને છેલ્લે શ્લોક એવો કીધો કે જો તમે અનાગત, વિધાતા અને પ્રત્યુત્પન્ન મતિ જેવા થયા તો તમે સુખેથી વૃદ્ધિ પામશો, પણ જો તમે યદ ભવિષ્ય જેવા થયા તમારો વિનાશ થઈ જશે. આ સ્ટોરી ઉપરથી તમે શું લખી શકશો? તો તમે ભાષાંતર લખી શકશો 4 માર્કનો. આ સ્ટોરી ઉપરથી તમે બીજું શું લખી શકશો? તો તમે 2 માર્કનો એક પ્રશ્નનો જવાબ આપી શકીશો. આ પાઠની સ્ટોરી દ્વારા હજી શું કરી શકીશો? તો તમે હજી તમે સંસ્કૃત પ્રશ્નનો એક જવાબ આપી શકશો. આના સિવાય હજી શું કરી શકો? તો તમે એક 4 માર્કનો ઘટનાક્રમ છે એ પણ તમે આમાંથી આપી શકો છો. એવો જ અગત્યનો પાઠ બીજો લ્યો એટલે થાય 5મો પાઠ, ગુણવતી કન્યા. તો કે ભાઈ, કાંચીનગરમાં એક સાવકારનો દીકરો શક્તિકુમાર રહેતો હતો. એ જ્યારે 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતા થઈ કે જેને પત્ની નથી એને અને જેને ગુણવારી પત્ની મળી નથી એને, બેમાંથી એક પણને સુખ નથી, તો હું કઈ રીતે ગુણવતી કન્યાને પ્રાપ્ત કરું? આવું વિચારી એને કપડાના છેડે બાંધેલી ડાંગર લઈ અલગ અલગ દેશમાં ફેરો. ફરતા ફરતા એ કાવેરી નદીના કિનારે આવ્યો. કાવેરી નદીના કિનારા પાસે એક આછા આભૂષણો પહેરેલી અને કન્યાને જોઈ અને એને કીધું કે ભાઈ, આ મારું હૃદય છે એમાં આકર્ષાયું છે. એની પાસે જાય છે અને વિનમ્રતાથી એને પૂછે છે કે શું તારામાં એવું સામર્થ્ય છે કે તું મને એક પ્રસ્થ ડાંગરની અંદર જમાડી શકે? તો પેલી કન્યાએ કીધું હા, કામ એટલે જે પ્રસ્થ હતા એ લઈ લીધા અને કામ કરવા માટે પ્રવૃત્ત થઈ. પછી શું કર્યું? સૌથી પહેલાં એ ડાંગરને એણે તડકામ તપાવ્યા, પછી સમતળ ચોખીને જમીન પર એને ખાંડા ખાંડા, પછી ચોખા અને ફોતરા અલગ પડ્યા, ચોખા રાખી લીધા, ફોતરા દાસીને કીધું કે તું વેચી આવ, એમાંથી જે મળે એમાંથી લાકડા લઈ આવજે. સોનીને વેચી આવી, લાકડા લઈ આવી. પછી એણે શું કર્યું? તો કે ગુણવતી કન્યાએ એલા ચોખાને પહેલાં ચોખા પાણીથી વારંવાર ધોયા અને ગરમ પડેલા પાણીની અંદર એને મૂકી દીધા. હવે ગરમ કરેલા પાણીમાં એણે જ્યારે મૂકી દીધા, થોડી જ વારમાં શું બની ગયા? તો કે ભાઈ, ભાત રંધાઈ ગયા. બરાબર, ભાત બની ગયા એટલે લાકડાને શું કરી નાખ્યો? ઠારી નાખ્યો. શું બની ગયો? કોલ બની ગયો. કોલસો બની ગયો. દાસીને કીધું વેચી આવ, જે મળે એમાંથી ઘી શાક દહીં અને તેલ લઈ આવજે. દાસી જાય છે, બધું લઈને આવે છે અને શું કરે છે? તો કે પછી અલગ અલગ પ્રકારની ડિશીસ એટલે કે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે ગુણવતી કન્યા, જે ખાવાની અને પીવાની, ઘીવાળા ભાત ઘણું બનાવ્યું. પછી બધું બની ગયું, પછી ગુણવતી કન્યાએ કીધું કે અતિથિને કયો સ્નાન કરતા આવે, સ્નાન કરીને આવ્યા, પછી બેસાડ્યા અને બધી વાનગીઓનું વર્ણન કર્યું. પછી શક્તિકુમારની રુચિ જાગે એટલે વાનગીઓનું વર્ણન કર્યું. આ બધું જો એને શક્તિકુમાર એકદમ રાજી થઈ ગયો અને એણે પેલી જે ગુણવતી કન્યા છે એને એણે પ્રસ્તાવ મૂક્યો કે શું તું મારી સાથે લગ્ન કરીશ? ગુણવતી કન્યાએ કીધું હા, અને પછી વિધિપૂર્વક લગ્ન કરીને પછી પોતાના નગરની અંદર ચાલ્યા ગયા. આ પાઠમાંથી શું આવે? તો 4 માર્કનું એક ભાષાંતર આવે. હવે એ ન પૂછ્યું તમારા શિક્ષકે તો એ બીજો ચાન્સ લેશે. શું? તો કે ટૂંક નોંધ 2 આવે. શું? એક ગુણવતી કન્યાનું આયોજન, એક શક્તિકુમારની પરીક્ષા યોજના.
હવે આનો પીછું તો હજી શું પૂછી શકે છે? તો એક ગુજરાતીનો પ્રશ્ન પૂછી શકે છે જેના બે માર્ક હોય. તો આટલી વસ્તુ મગજમાં ફિટ કરી લ્યો. બાકી સંસ્કૃત પ્રશ્નો જવાબ તો આવવાના જ હોય એટલે એની કાંઈ ચિંતા નથી, પણ આ ત્રણ વસ્તુ તમને વધુ માર્ક આપશે આ ચેપ્ટરમાંથી. એના પછી શું લેવું જોઈએ તમારે બાળકો? તો એના પછી લેવો જોઈએ પાઠ છઠ્ઠો. છઠ્ઠા પાઠની અંદર શું વાત કરી? તો કે એક ગુરુ અને એક શિષ્ય ગંગા નદીના કિનારે ફરતા હતા. ફરતા હતા ત્યારે ગુરુએ શિષ્યને એક લાકડાનો ટુકડો બતાવ્યો અને કીધું કે બાળક, આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચશે, પણ એના જવાના માર્ગમાં જોઈએ ને ચાર વિઘ્નો ન આવે ને. તો કયા કયા ચાર વિઘ્નો હતા? તો એક કે પેલા કિનારે પરનું જોડાણ, ભારને કારણે ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું અને નદીથી છૂટા પડી જવું. જો આ ચાર વિઘ્ન ન હોય તો આ લાકડાનો ટુકડો આરામથી સમુદ્ર સુધી પહોંચે. એવી જ રીતે માણસના જીવનની અંદર પણ ચાર વિઘ્નો છે. જો આ ચાર વિઘ્નો આપણા જીવનમાં ન હોય બાળકો, તો આપણે પણ સારું જીવન જીવી શકીએ, બરાબર. પછી એમાં માણસને કોની સાથે? તો કે ભાઈ લાકડા સાથે સરખાયો. કે ભાઈ માણસ છે એ લાકડાના ટુકડા જેવો છે. પરિવાર છે એ પ્રવાહરૂપ છે, એમાં સ્નેહરૂપી પ્રવાહ વહી રહ્યો છે, જીવન વહી રહ્યું છે, નદીરૂપી આપણું જીવન છે. પછી એમ કીધું કે ભાઈ જેવી રીતે પહેલું વિઘ્ન કિનારા પરનું જોડાણ, એવી રીતે આપણા માટે પહેલું વિઘ્ન આહાર, નિદ્રા અને ભય. આ બધું જરૂરી છે, પણ જરૂર કરતાં જો વધી જાય તો એ મુશ્કેલીરૂપ છે. બીજું કીધું ભારને કારણે ડૂબી જવું, સામાજિક વ્યવહાર. તો કે સામાજિક વ્યવહાર જરૂરી છે, પણ જો સામાજિક વ્યવહાર જરૂર કરતાં વધી જાય તો એ માણસ ડૂબવા સમાન છે. ત્રીજું કીધું દારૂ, તમાકુ, ચોરી ને જુગાર. આ ત્રણેય વસ્તુ વ્યસન છે. આમાં પડેલો માણસ એમાંથી, ગોળ કુંડાળામાંથી બહાર નીકળી શકતો નથી, એનું હંમેશા પતન થાય છે, એની ક્યારેય પ્રગતિ થતી નથી. અને ચોથું નદીથી છૂટા પડવું. એમ આપણે જો આપણા પરિવારથી, સ્વાર્થને કારણે, ક્રોધને કારણે જો આપણે આપણા પરિવારથી છૂટા પડી ગયા છીએ બાળકો, તો આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત નથી કરતા. જો આ ચાર વિઘ્ન ન હોય તો આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. તમે પૂછશો સર આખી વાર્તા આવડી ગઈ, આખી વાર્તા જોઈ લીધી, આમાંથી આઈએમપી? યસ, આમાંથી આઈએમપી લેવાનું છે. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો, આવડું આ પાકું કરવાનું છે. શું કરવાનું છે? આનો ઘટનાક્રમ ખાસ કરવાનો છે. છઠ્ઠા પાઠનો ઘટનાક્રમ કરવાનો છે. ઘટનાક્રમ કરી લ્યો, આનું ચાર માર્કનું ભાષાંતર કરી લ્યો, ટૂંક નોંધમાં આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો, આ આમાંથી કરવાનું છે. આટલું કરી લેજો એટલે આપણો બેડો પાર થઈ જાય. સંસ્કૃતમાં કદાચ પ્રશ્ન પૂછવામાં આવે તો પહેલો પ્રશ્ન પૂછાઈ શકે, ગુરુ કુત્ર વર્તમાન આસીત. ગુરુ કઈ જગ્યાએ હતા? તો ગંગા તીરે આવે. કઈ નદીના કિનારે હતા ગુરુ? ગંગા નદીના કિનારે હતા. એના પછી ચેપ્ટર લઈ લઈ, ત્રીજું ચેપ્ટર જે અગત્યનું છે, બે શ્લોક પૂછાય ને એના ચાર માર્ક હોય, બીજા ઓપ્શનમાં આવે, પણ આ ત્રીજું તો આવડવું જોઈએ. ત્રીજાનું શું છે? હે બાળક, પથારીમાંથી ઊઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર ને પછી ચોખ્ખું પાણી પી. 100 ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જા, આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી કસરત કર. તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડાં જાતે જ ધો, બરાબર ધો. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર, દરરોજ માતા પિતાને વંદન કર ને સવારનો નાસ્તો કર. પછી દરરોજ સ્કૂલે જા પોતાના મિત્રોની સાથે અને ત્યાં જઈને ભણ. આવું પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, રાત દિવસ પુણ્ય કર, હરિના નામનું સ્મરણ કર. બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ, વગર વિચારીએ ન બોલવું જોઈએ, શત્રુના ગુણોને ગ્રહણ કરવા જોઈએ અને ગુરુના દોષોનો ત્યાગ કરવો જોઈએ. છેલ્લો શ્લોક, શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધર, ન આવેલા દુઃખનો ત્યાગ કર, શરીર સંબંધી સુખનો સ્વીકાર કર ને લોકોની સેવા કર. આ થઈ ગયો આપણો ત્રીજો પાઠ. આમાંથી એક વસ્તુ અગત્યની છે, એ કોઈ પણ બે શ્લોકો તમને આવી શકે છે, જેનું ભાષાંતર કરવાનું છે, જેના તમને માર્ક મળશે પૂરા ચાર. એના પછી આના ઓપ્શનમાં જે પૂછાય છે એ છે એ સાતમો પાઠ પૂછાશે. સાતમા પાઠમાંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર આવશે બાળકોને. કયા અર્થ વિસ્તાર છે હું કહી દઉં છું, આને ગોખી નાખો, મગજમાં ફિટ કરી લ્યો, પરીક્ષાની અંદર તમને કાલે દેખાશે. શું છે શ્લોક? તો એક તમારે કરવો જોઈએ સેવિતવ્યો મહાવૃક્ષ, જેને પાકો કરી લેવો જોઈએ, એક યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે. સેવિતવ્યો મહાવૃક્ષ આઈ થિંક સાતમા પાઠની અંદર બીજો શ્લોક છે, અને યથા ચતુર્ભિ સાતમા પાઠની અંદર છેલ્લેથી બીજો શ્લોક છે, એટલે છઠ્ઠા નંબર કે પાંચમા નંબરનો, સોરી પાંચમા નંબરનો જ શ્લોક છે. હા, તો આ બંનેને મગજમાં ફિટ કરી લ્યો, અર્થ વિસ્તાર કરવાનો છે, અને આમાંથી એક ચાર માર્કનું ભાષાંતર આવી શકે છે અને પ્રશ્ન જવાબ આવી શકે છે. તો આને પણ આઈએમપી મોસ્ટ આઈએમપી ચેપ્ટરમાં ત્રીજાને, સાતમાને, પાંચમાને, બીજાને કરવાનું છે. ચલો
જોઈ લે. આના સાથે સાથે લોકોનું જલ્દીથી રિવિઝન, તમારામાં સ્પીડ વધારવી નહીં પડે. હું ઓલરેડી સ્પીડમાં જ બોલું છું એટલે તમારો વિડીયો નાનો થશે અને આપોઆપ તમારા 5-7 ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. શું આમાં વાત કરી તમને? તો પહેલેથી ચાલુ કરીએ એટલે કીધું કે અસદભી ને સદભીથી ચાલુ થાય, કે સજ્જનો દ્વારા રમત રમતમાં કહેલું વચન પથ્થરો પર લખેલા અક્ષર સમાન છે, દુર્જનો દ્વારા સોગંદ વડે કહેલું વચન પાણી પર લખેલા અક્ષર સમાન છે. પછી આપણે વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ કારણ કે આપણને ફળ અને છાંયો આપે છે. જો કદાચ એમાં ફળ ન આવે તો છાયાને કોણ અટકાવી શકે છે? પછી કીધું જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે તેને ક્ષણવારમાં નીચે પાડી શકાય છે, તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠતા વાર લાગે છે, દોષમાં નીચે પડતા વાર લાગતી નથી. પછી ક્ષણવારમાં રોષે ભરાતા, ક્ષણવારમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણવારમાં રોષે ભરાતા, ક્ષણવારમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત મનવાળાની કૃપા પણ ભયંકર હોય છે. પછી કીધું કે જેમ ઘસવાથી, કાપવાથી, તપાવવાથી ને ટીપવાથી સોનાની ચાર રીતે પરીક્ષા થાય છે, તેમ જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મથી પુરુષની પણ ચાર રીતે પરીક્ષા થાય છે. પછી કીધું આ શ્લોકને સંસ્કૃતમાં પાકો કરવાનો છે. આપત સુરામહ, સમરેશુ ભીમહ, દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પ્રતિપાલનેશુ વિક્રાંતકાર્યેશુ ભવાન જનેય. પહેલા ચેપ્ટરના બે કરવાના, સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવમનાંસિ જાનતામ દેવાભાગમ યથાપૂર્વે સમજાનના ઉપાસતે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ત્રણ શ્લોકમાંથી બે શ્લોક કોઈ પણ તમને ભટકા હે એટલે પાકા કરી લેવાના છે. હવે એના પછીનો છેલ્લો શ્લોક છે એ શું છે? અગત્યનો છે, આને પણ ધ્યાન આપવાનું છે. આ શ્લોકમાં એવું કીધું કે નીચ માણસો છે એ કાર્યની શરૂઆત કર્યા પહેલાં જ ડરી જાય છે અને કામ કરતા જ નથી. મધ્યમ પ્રકારના માણસો છે એ કામ કરે છે પણ અંદર મુશ્કેલી આવે છે તો કામ છોડી દે છે. પણ તમારા જેવા ઉત્તમ પ્રકારના માણસો ગમે એટલી વિઘ્ન આવે છે છતાં પણ પોતાનું કામ પૂરું કરી લે છે. આ ચેપ્ટરમાંથી અર્થ વિસ્તાર, 4 માર્કનું ભાષાંતર અને 2 માર્કના પ્રશ્ન જવાબ આવી શકે છે. આને કરી લ્યો, ગ્રામરના ટોપિક જોઈ લ્યો. બધા વિડીયો મૂકી દીધા છે ઉપર, તમને બધા કાર્ડ દેખાતા હશે, બધા કાર્ડમાં જઈને ગ્રામરના ટોપિક જોઈ લ્યો. એટલે આવતીકાલે તમારા 25 માર્કના પેપરનું હોય તો 25માંથી 1 માર્ક પણ તમારો કોઈ કટ ન કરી શકે એવા વિડીયોમાં ડિટેલથી આપ્યું છે. ખાલી વિડીયો જોશો તો તમારે ટેક્સ્ટ બુક ખોલવાની જરૂર નહીં પડે, પાકી બુક ખોલવાની જરૂર નહીં પડે, એવા એનિમેટેડ વિડીયો છે એવી બધી રીતે છે. અને આ વિડીયો દ્વારા તમારા લગભગ ચેપ્ટરોનું રિવિઝન થઈ ગયું હશે. આવતીકાલે આઈ હોપ તમારું સરસ મજાનું પેપર જાય. તમારા પેપર આપ્યા પછીના તમારા રિવ્યૂની મને જવાબની આતુરતાથી રાહ રહેશે. કેવું પેપર ગયું, આઈએમપી આમાંથી કાંઈ આવ્યું, બધું મને કહેજો. તમારા રિઝલ્ટની પણ મને રાહ રહેશે. બેસ્ટ ઓફ લક, આવતીકાલે મળીએ. થેન્ક યુ. જય હિન્દ.